સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની ભીતિને કારણે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ બંદરના દરિયાકાંઠે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાના કુલ 23 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક ગામોમાં રિક્ષા મારફતે માઇક ફેરવીને ગામડાના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તંત્રની ટીમે ગામડે ગામડે જઈને સર્વે કરી રહી છે. ક્યાં ક્યાં ગામોમાં ખાસ કરતી વધુ પડતી મુશ્કેલી પડે તો શું કરવું તેને લઈને તંત્રની ટીમો ગામડે ગામને સર્વે કરી રહી છે. સાથે જ મોટાભાગના ગામડાઓમાં નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો શાળાઓમાં કરવામાં આવશે અને કેટલાક ગામોમાં કાચા મકાનો છે જે લોકોને રહેવા માટેની ખાસ વ્યવસ્થા નથી તેવા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે અને કોઈ અન્ય ગામોમાં સ્થળાંતરિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સાંજ સુધીમાં રાજુલા જાફરાબાદ પંથકના કેટલાક ગામોમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પણ પડશે. રાજુલા તાલુકાના 13 ગામો એવા છે જે દરિયાકાંઠાના છે. ત્યાં ખાસ કરીને જે લોકો કાચા મકાનો રહે છે એમને ખાસ કરીને પાકા મકાનો શિફ્ટ કરવા, જે સ્કૂલ બિલ્ડિંગમાં કે એમની સરકારી પ્રોપર્ટીની અંદર અમે એમને લોકોને શિફ્ટ કરવા માટે પ્લાનિંગ કર્યું છે. જાફરાબાદ તાલુકાની અંદર 10 ગામો એવા દરિયાકાંઠાના છે, ત્યાં પણ અમે લોકોને ખસેડવા માટે કે જે લોકોની પાસે કાચા મકાનો છે કે પૂરતી રહેવાની વ્યવસ્થા નથી એવા લોકોને શિફ્ટ કરવા માટે પણ અમે પૂરતું તંત્ર દ્વારા આયોજન કર્યું છે.